આજે આપણે ધોરણ 10 માં ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્ન સૂચક સર્વનામ એમાં આપણે વાક્ય રચના નંબર 4 જેમાં ચાર શબ્દો છે જે બાકી હતા ચાર શબ્દો ગયા લેક્ચર માં આપણે વેર વેન વાય હાઉ એવા પાંચ શબ્દો શીખ્યા હતા હવે ચાર શબ્દો એક જ વાક્ય રચનામાં સમજવાના છે ત્રણ કાળ સાદા કાળ બે ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ ત્રણ પૂર્ણ કાળ અને મોડેલ ઓક્સિલરી આ રીતે આપણે આગળ નીચે પણ લીધેલા છે चार में बीच એટલે વસ્તુનો પ્રકાર બતાવે કેવું કે આપણે ગુજરાત થાશે હું એટલે વસ્તુની માલિકી બતાવે કોણ કોના કોની એ ગુજરાત થાશે આવ મેરી એટલે વસ્તુનો જથ્થો ગણી શકાય વસ્તુનો જથ્થો આવ મત એટલે ન ગણી શકાય વસ્તુનો જથ્થો વિશે પૂછવા માટે આ ચાર શબ્દોની વાક્ય રચના જોઈએ પહેલા તો મિત્રો આ વાક્ય છે સાત એમાં તમારે વેકેચરલ શબ્દ તમને ખ્યાલ છે આપેલ હશે તમારે નક્કી કરવાનું છે કે પ્રશ્ન શેનાથી બને અત્યારે ચાર શબ્દો છે જો તમને વસ્તુના પ્રકાર વિશે પૂછવું હોય કે પ્રકાર વિશે પૂછવા માંગતા હોય તો વિશેષ પ્રશ્ન બનશે વસ્તુની માલિકી કોની છે કે વસ્તુનો માલિક કોણ છે એવું પૂછવા માટે માંગતા હોય તો તમારે વિશેષ પ્રશ્ન બનશે ગણી શકાય એવી વસ્તુના જથ્થા વિશે પૂછવાનું હોય તો આવો રીતે પ્રશ્ન બનશે એટલે કે લિટરલ શબ્દ તમારે જોઈ લેવા રહેશે જેમ કે અહીંયા વસ્તુનો પ્રકાર બતાવે છે એનો મતલબ કેલું સેન્ટેન્સ છે ઠીક છે બનશે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ હોય નામની પાછળ એપોસ્ટ્રોફી એસ હોય વસ્તુ નામ આપેલ હશે જો આવો તમને નામ તો હોય એટલે તો શબ્દ આવો હોય ત્યારે તમારું હોશ કે ગુજરાતી કસો તો ખ્યાલ આવી જશે કોની પેન તો કે મોહનની ગણી શકાય કે વસ્તુનો જથ્થા વિશે કોઈ છોઈ તો આવો મેથી અને ન ગણી શકાય એટલે પ્રવાહીવાચક અને જથ્થાવાચક આવા કોઈ શબ્દ એમાં હોય અને એમાં જો લીટી આવી હોય તો તમારે આવો મસ્તી પ્રશ્ન બનાવવાનો રહેશે વાક્યને જોઈ લઈએ ડિટેલમાં પેલા જેનાથી પ્રશ્ન બનતો હોય એ શબ્દ તમારે મૂકવાનો રહેશે હવે આગળની વાક્ય રચના કરતા આમાં તમારે એક થોડો ચેન્જ છે એવું છે તમારે શબ્દ ઉપર ડબલ શબ્દ એના પછી તરત જ વસ્તુનું નામ લેવાનું છે અમુકમાં વસ્તુનું નામ એકવચનમાં આવશે અમુકમાં વસ્તુનું નામ બહુવચનમાં આવશે જેમ કે બીચમાં બે નામ આવી શકે એકવચન અને બહુવચન આવે ભૂસમાં પણ બંને નામ આવે હાઉ મેનીમાં કમ્પલસરી બહુવચન નામ આવે હાઉ મચમાં કમ્પલસરી એકવચન નામ આવશે તમારે જેવું વસ્તુનું નામ આપ્યું હોય વાક્યમાં એ જ લેવાનું રહેશે બીજા નંબરે વસ્તુનું નામ મૂકવાનું છે ત્રીજા નંબરે કાળની પ્રક્રિયા તમે જેમ કરતા એમ જ કરવાની છે સાદા વર્તમાન કાળમાં ડુ ડસ એમાં યસ યસ વર્ડ ક્રિયા પદ તો ડસ મૂકવાનું છે વી વર્બ તો ડુ મૂકવાનું છે પહેલો કાળ રહેશે સાદા વર્તમાન કાળ જો બીજો કાળ સાદો ભૂતકાળ હોય તમારે ડીડ મૂકવાનું છે વી ટુ આઈ ફોર વાક્યમાં તો તમારે ડીડ મૂકવાનું આ ત્રણ ક્રિયા પદ આપણે આગળ લીધેલા છે બધી રચનામાં એ જ પ્રમાણે મૂકવાના રહેશે પછીના બધા કાળમાં ક્રિયાપદ તમને વાક્યમાં જ આપેલા છે ભવિષ્યકાળમાં વિલંબ મૂકવાનું છે ચાલુ વર્તમાનકાળમાં ઈ સાથે મૂકવાનું ચાલુ ભૂતકાળમાં વર્ષ સાથે મૂકવાનું પૂર્ણ વર્તમાનકાળ હોય તો લેવેસ જે ક્રિયાપદ વાક્યમાં આપેલા હોય આઈથી એ જ મૂકવાના છે પૂર્ણ ભૂતકાળમાં હેડ પૂર્ણ ભવિષ્યકાળમાં વેલ અને મોડેલ ક્રિયાપદમાં જે મોડેલ ક્રિયાપદ આપેલું હોય એ જ મૂકવાનું છે આ મૂકાઈ જાય પછી ચોથા નંબરે કર્તા વિભક્તિ મૂકવાની છે કર્તા વિભક્તિ એટલે વાક્યમાં જાગર નામ કે સર્વનામ એ મૂકવાનું પાંચમા નંબરે તમારે મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ પૂછવાનું છે એમાં તમારે બે જગ્યાએ ચેન્જીસ કરવાના રહેશે આગળ જે વાત જો વાક્યમાં એસ એસ વાળું ક્રિયાપદ હોય તો તમે ડસ મૂકવાના છો ડસ મૂકો તો અહીંયા તમારે વી વર્બ કરી નાખવાનું રહેશે એવી રીતે સાદા ભૂતકાળનું વાક્ય હોય તમે ડીડ મૂકશો ડીડ મૂકો એટલે આઈ ઓ વી ટુ જે તમારે વી વર્બ કરવાનું રહેશે એટલે આ બે ક્રિયાપદ તમારે ચેન્જ કરવાના રહેશે બાકીમાં બધા સાદા ભવિષ્યકાળમાં વી વર્બ છે ચાલુ કાળમાં આઈએનજી આગળ જશે આઈએનજી મૂકવાનું છે પછીના ત્રણ ત્રણ પૂર્ણ કાળમાં વી3 હશે વી3 મૂકવાના છે અને વી1 એટલે કે છેલ્લે મોડેલ ક્રિયાપદમાં વી1 હશે એ જ મૂકવાનું છે પાંચમા નંબરે તમારે મુખ્ય ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે આ બે માં તમારે ચેન્જ કરવું પડશે પહેલા બે કાળમાં ત્યાર પછી હવે આમાં કર્મ નહીં આવે શું કામ તો કે વસ્તુનું નામ એ જ કર્મ છે જે તમે આગળ લઈ લીધું છે પાછળ વસ્તુનું નામ લેવાનું નથી એ બીજા નંબરે તમે લઈ લેશો અન્ય શબ્દો વધશે એ તમારે છેલ્લે મૂકવાના છે અને છેલ્લે બધામાં આવશે પ્રશ્નમાં એટલે કે આગલી વાક્ય રચના કરતા આટલું તમારે બીજા નંબરે એક્સ્ટ્રા એડ કરવાનું રહેશે જે વસ્તુનું નામ ગમે એવું વસ્તુનું નામ આપ્યું હોય એ તમારે બીજા નંબરે મૂકવાનું રહેશે ચાલો પહેલા આપણે બધા વાક્યો નક્કી કરી લઈએ કે શેનાથી પ્રશ્ન બને લખી નાખીએ પછી વાક્ય બનાવશું તમે લીટી દોરેલો શબ્દ અને પછી નામ વાંચશો તો તમને ખ્યાલ આવી જશે ધીસ રેડ કાર તો કઈ કાર તમે એમ પૂછો કઈ કાર એટલે વીજ કાર મતલબ વીજ કી બનશે આમ તમારે વિચાર આવે છે કોની કાર વસ્તુની માલિકી નથી કઈ કાર તો કે લાલ તો એનો મતલબ આ વાક્ય વીજ કી બનશે ચાલો પછી
मोहन स्टैन कोनी पेन कोनी कोन ये गुजरात में उसको तो वस्तु के मालिक की बताना चाहिए पेन ने पेन का मालिक छे मोहन छे એનો મતલબ વસ્તુ પણ છે બીજો વાક્ય મુસ્લિમ જો તમને વસ્તુનું નામ બહુવચન માહિતી હોય અને ગણી શકે એવું નામ હોય આગળ કોઈ સંખ્યા દર્શક શબ્દ હોય તો પ્રશ્ન બનશે હાઉ મેની થી ચોથું વાક્ય જો તમને પ્રવાહીવાચક કે જથાવાચક નામ માહિતી હોય અને આગળ વસ્તુનો જથ્થો એમાં લીટી આપેલ હોય તો પ્રશ્ન તમારે બનાવવાનો છે હાઉ વસ્તી ચલો મિત્રો ચાર વાક્યમાં ચાર ચાર શબ્દો રહી ગયા છે પાછળ એક થશે પાંચમું વાક્ય પેપર્સ જે ગણી શકાય છે અહીં સંખ્યા એક છે એનો મતલબ પાછો આવતી નથી હવે ઘણીવાર એક્ઝામમાં તમને એમસીક્યુમાં સાવ સાદા વાક્ય પૂછે છે જે છઠ્ઠું વાક્ય છે સાવ સાદું વાક્ય એટલે જેમાં તમારે મુખ્ય ક્રિયાપદ આપેલ ન હોય તમને જોઈ શકો છો તમે ધીસ ઇઝ વર્બ પર સાવ સાદું વાક્ય છે અહીં વર્બ પર સ્ટેડી ઉપર વસ્તુની માલિકી બતાવી છે મતલબ ગુસ્તી બનશે કોણ ઉપર છે તો તેણીનો એનો મતલબ મિત્રો જો સંબંધક વિભક્તિ નું સર્વનામ આવી હોય માય ઓર યોર ઇઝ ઓર ધે તો તમારે ગુસ્તી બનાવવાનું ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો બીજા વાક્યમાં એપોસ્ટ્રોફી એસ વર્ડ શબ્દ હોય તો પણ તમારે ગુસ્તી વાક્ય એટલે કે એપોસ્ટ્રોફી એસ અને સંબંધક વિભક્તિ નું સર્વનામ આવી હોય તો તમે યાદ રાખી શકો ગુસ્તી પ્રશ્ન બને ગુજરાતીમાં જરૂર નહીં પડે છેલ્લું વાક્ય પાછું 500 રૂપિયા રૂપિયા આમાં ધ્યાન રાખજો મિત્રો રૂપિયા આવે તો હાઉ મેની જો મની શબ્દ હોય તો આવ મની શબ્દ આપેલ હોય તો આવ મસ્તી પ્રશ્ન બનાવવાનો બે નું ગુજરાતી સેમ થાય બે નું ગુજરાતી રૂપિયા પૈસા એક જ વસ્તુ છે પરંતુ રૂપિસ છે એટલે હાઉ મેની થી જો મની શબ્દ હોય તો તમારે હાઉ મસ્તી પ્રશ્ન બનાવવાનો છે તમને કે થઈ ગયું છે હવે આપણે પ્રશ્ન બનાવશું ચલો વેજ પછી વસ્તુનું નામ તમારે લઈ લેવાનું છે વસ્તુનું નામ તમને લીટી દોરક શબ્દ પછી મળશે આ જે તમારા પાછળ ઉપર બીજ કાર્ડ એમાં તમે લઈ આવો છો ચાલો હવે કાર્ડ ની પ્રક્રિયા કરીએ તમને એસ વાળો ક્રિયાપદ દેખાય છે મતલબ ડસ બીજ કાર્ડ ડસ તો કર્તા વિભક્તિ ના આગળ છે હે ચાલો ડસ આવે એટલે આ જોઈ શકો છો વી1 મતલબ લાઈક્સ એમાંથી એસ કાઢો લાઈક થશે ચાલો પછી કાર શબ્દ લઈ લીધો છે તો ભાઈ તો અહીં શબ્દ મોટ છે એસ Which car does he like much? કઈ કાર તેને સૌથી વધુ ગમે છે? કઈ કાર જવાબ મળશે this red car. એનો મતલબ તમારા શબ્દ આગળનો થશે. ચલો બોસ પછી વસ્તુ નામ પેન લેવાનું. ચલો કાર નથી કરીએ ટુક એટલે બીજું બીજો કાર છે સાદો કાર તો ડી મૂકવું પડશે. બોસ પેન ડી. ચલો આ હોય તો આપણે આગળ જોઈ પ્રમાણે બીજું તમે લખી શકો. બોસ પેન ડી યુ ચલો હવે v1 કરવું પડશે એટલે ટેક v2 માંથી v1 આવશે ટીટ આવશે એટલે છેલ્લે યસ્ટરડે કસ્ટમર બુઝ પેન ડીડ યુ ટેક યસ્ટરડે તે ગઈ કાલે કોની પેન લીધી કોની પેન કોની મતલબ બુઝ ચાલો ત્યાર પછી હાઉ મેની વસ્તુ નામ ગણી શકાય હાઉ મેની બુક્સ જો મિત્રો v1 છે પાછો પેલો કાર્ડ થશે ડુ આવશે How many books do? चलो करता भी हम ये लगते हैं। चलो B1 आप लोग जैसे by कितने books watch? ये भी How many books do they buy? ये वो दर वर्षे कितना पैसा वो खरीदे चे कितना मतलब this when? So how much money जन वर्षे? How much कुछ बस उतना ये चलो आप पूरा वर्ग नंबर चे ये ना मतलब तुम्हारे एम नंबर क्रिया को ऊपर कुछ है ये सही कुछ है यस उस चल करता भी बोलती दो मिनट में चलो बीच ही आप लोग तो बीच ही वाक्य में जैसे मुकुआ मुझे तो मार बीच में मतलब सॉरी अच्छा क्या बीच तो माँ हाउ मच मिल्क यस कम मिल्क में सॉरी ओके आज ये दूध वाला है कितने दूध बेची हो छे कितने तो कितने घनों में तो मच आप अपन सब तो वैसा है चलो हाउ मेनी पेपर्स चलो मॉडल वाक्य छे मतलब छेलो लागू पड़से एने केन वाळो वाक्य छे तो आपणे एने एम लखशु मतलब केन एम लखशु हाउ मेनी पेपर्स केन चलो कर्ता विभक्ति ध्वनि छे चलो वी वन छे एमनो छे ई नडे
How many papers can the teacher check in a day? छठू वाक्य मित्रों साउ सेनो छे थोड़ा ध्यान आपजो गुज પછી વસ્તુના ફર્સ્ટ લેવાનું છે ચલો પછી તમને વાક્યમાં ક્રિયાપદ દેખાય છે ઇસ તો આય જો સ્પીસ હવે આમાં બીજું કાઈ નહી આવે કર્તા વિભક્તિ ધીસ ન ગણી લ્યો તો ધીસ મૂકી દ્યો આવા સાદા વાક્યમાં વી1 વી2 વી3 મુખ્ય ક્રિયા પર હોતું નથી અન્ય શબ્દ હોતા નથી ગુજ ફર્સ્ટ ઇસ ધીસ આ ફર્સ્ટ કોનો છે तो छठो वाक्य आवा वाक्य पण तुमने पूछाय छे आ टॉपिक मा शिकाय छे के चलो हाउ मेनी रुपीस ये तो v2 આપેલ છે સ્પેન્ટ v2 છે તો સાદો ફૂટકાટ d આવશે હાઉ મેની રુપીસ સ્પેન્ટ ચાલો કર્તા વિભક્તિ એટલે c d આવે એટલે v1 કરતા કોણ છે સ્પેન્ટ એમ v1 સ્પેન્ટ t ની જગ્યાએ d લગાડશો થઈ જશે હાઉ મેની રુપીસ સ્પેન્ટ c સ્પેન્ટ in the day this month how many rupees did she spend in the day to mitra aa rite saat vakya joya char shabdo apne joya khas mitra dhyan aapjo have next lecture ma apne je ocha puchata hoy eva be tra shabdo che e josu ane vakya tamne practice ma devu next lecture ma aapvanu chu चलो હવે આપણે જોઈએ નંબર 5 હાઉ ઓફન કેટલી વખત નંબર 6 છે હાઉ ફાર કેટલું દૂર નંબર 7 હાઉ લોંગ કેટલો સમય અને છેલ્લું છે હાઉ ઓલ્ડ કેટલા વર્ષનો મિત્રો આ ચાર વાક્યરચના છે મતલબ આ ચાર જે ડબલ્યુ શબ્દો છે આ એક્ઝામમાં બહુ ચાપ થઈ છે એટલે આની વાક્યરચના કેમ તમને જોવા નહીં પડે આપણે વાક્ય બનાવશું આગળની વાક્યરચના પ્રમાણે એક એક પોઈન્ટ યાદ રાખશું અને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું સૌપ્રથમ હાઉ ઓફન એટલે કેટલી વખત એમાં લખ્યું છે વ્યક્તિએ નિશ્ચિત સમયમાં કેટલી વખત ક્રિયા કરી છે મતલબ કે વ્યક્તિ દિવસમાં કે અઠવાડિયામાં કે મહિનામાં કે વર્ષમાં કેટલી વખત ક્રિયા કરે છે એવું પૂછવું હોય કે હું જાણું હોય તો હાઉ ઓફન ઉપયોગ થાય છે અને એક્ઝામ્પલ લખ્યું છે હી ડ્રિંક્સ ટી 2 ટાઈમ્સ ઇન અ ડે મિત્રો પહેલા તો અહીંયા વીટી દ્વારા શબ્દ જોવો તમે 1 ટાઈમ 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ અથવા વન્સ ટ્વાઇસ થ્રાઇસ આઉટ એ લખ્યું હોય આનો મતલબ ટાઈમ શબ્દ વખત બે વખત તો તમને ખ્યાલ આવી જશે બે વખત મતલબ પ્રશ્ન પૂછાશે કેટલી વખત થી એટલે કે હાઉ ઓફન આપણે વાક્ય બનાવશું કે આપણે આગળની રચના પ્રમાણે બનાવશું ચાલો હાઉ ઓફન થી વાક્ય આપણે બનાવશું તો પહેલા આવશે હાઉ ઓફન ચાલો હવે આપણે સીધું ક્રિયાપદ ઉપયોગ છે કાળ મુજબ આને તમે જોઈ શકશો એસ એસ વડે ક્રિયાપદ છે મતલબ ડસ હાઉ ઓફન ડસ ચાલો પછી કર્તા વિભક્તિ એટલે હી ચાલો ડસ આવે એટલે ક્રિયાપદ એસ વર્બ છે એ મૂળ થઈ જશે અને ડ્રિંક ચાલો પછી કર્મ હોય ટી પછી ટી નો રે ચાલો પ્રશ્ન હાઉ ઓફન ડસ હી ડ્રિંક ટી ઇન અ ડે આ શબ્દ નીકળી જશે ટુ ટાઈમ્સ તો આ રીતે મિત્રો હાઉ ઓફન વાળું વાક્ય તમે બનાવી શકશો ત્યાર પછી હાઉ ફાર કેટલો દૂર એક સ્થળ બીજા સ્થળ થી કેટલું દૂર છે મતલબ બે સ્થળ વચ્ચે અંતર સૂચવવા માટે અંતર વિશે પૂછવા માટે હાઉ ફાર નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ એક છે અમદાવાદ ઇઝ 220 કિલોમીટર ફ્રોમ રાજકોટ તો તમને જોઈ શકશો લીધી દોર શબ્દ અંતર આકાર છે કિલોમીટર માં તો હવે તમે બનાવશો હાઉ ફાર ચાલો હાઉ સાદો વાક્ય છે સીધું ક્રિયાપદ જે આમાં બીજું કોઈ ક્રિયાપદ નહીં આવે કર્તા વિભક્તિ આવશે ત્યાં અમદાવાદ ચાલો અન્ય શબ્દ નો મિત્રો રાજકોટ હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ રાજકોટ મિત્રો આ સાદું વાક્ય છે એટલે તમારે કોઈ વી વર્ડ એસ એસ વર્ડ ક્રિયાપદ મતલબ કે કોઈ ભૂતકાળ ક્રિયાપદ ઉપર નહીં જાય બીજા નંબરે સીધું તો કોઈ ક્રિયાપદ ઇઝ કરતા વિભક્તિ અમદાવાદ છે અન્ય શબ્દ મિત્રો હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ રાજકોટ ત્યાર પછી પૂછે હાઉ લોંગ કેટલો સમય વ્યક્તિએ કેટલો સમય ક્રિયા કરી મિત્રો આમાં તમને બે સમય આપેલા હશે આટલા સમય થી આટલા સમય સુધી એવું પૂછવું હશે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી તેણે કોમ્પ્યુટર પર કામ કર્યું તો હાઉ લોંગ ચાલો કાળ મુજબ ચાલશું ભૂતકાળ છે ડી આવશે કર્તા વિભક્તિ સી તો ડી આવે એટલે
ini kandang suku mantap ini mantap saya baru ini cintu saya sama ini sudah mau nama mau bilang kesempatan how long a day see work on how computer khas ke tujuan dan jo ek samay ni ko to vyakti kyare yam prashna pane par double samay hai pachhi 8 vakya ki avya hame sabhi ye ki to hoy to ketlo samay kyare ye ne ketlo samay ke liye kriya kare che to 8 vakya ki 11 vakya sabhi 8 vakya how old ketla varsh vyakti ki umar kise puchwa mate how old ho sakte hai matra umar kise vyakti ki umar kise puchwa mate how old ho sakte hai kaise kama karte hain bete ko sab matlab so उम्र आपके लिए रोड इज 80 इयर्स ओल्ड आठ लोग का सो मन से हाउ गुड थी चलो सिर्फ क्रिया पद इज और कर्ता भी लोग की जो नाम है पूछे आदुर बस हाउ ओल्ड इज रोहन बस चलो मित्रों तो चले आ रहे आठवां शब्द है नाम जो तो टोटल 15 शब्द जैसे काम का आपका वाक्य रखना था 3-3-4 शब्द भेज रहे हैं तो टोटल 15 शब्द बचे तुम्हें सीखा जो हमें आपने नेक्स्ट लेक्चर में थोड़ी बात की प्रैक्टिस कर सकते हैं।